દેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડવાનો પ્રયાસ કરતું એક નિવેદન આપવામાં આવ્યું છે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ પ્રધાન મેનકા ગાંધી દ્વારા અને આ બાબતે ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ આપણી સાથે મુંબઈથી એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે જે પોતાની પ્રતિક્રિયા આપવા માંગી રહ્યા છે. ગિરીશભાઈ, શું કહેવું છે આપનું? હેલો હેલો હા, શું કહેશો આપ? હું મુંબઈથી કિરીટ દેસાઈ બોલું છું. જી, મારો અભિપ્રાય એ છે કે જે ગુનો કરાઈ રહ્યો છે એની ગંભીરતાને જુઓ. ગુનો કરનારની ઉંમર સાથે એને કોઈ લેવા દેવા નથી. જી, સામેની વ્યક્તિ પર એની શું અસર થાય છે એ અસર પ્રમાણે જ એની સામે એક્શન લેવાવી જોઈએ. જી, ચોક્કસ. એ દરેક દર્શક મિત્રો પણ આજ ઈચ્છી રહ્યા છે. રુઝાનબેન, આપનું શું કહેવું છે કે દરેક લોકો એવું ઈચ્છી રહ્યા છે કે ગુનાની ગંભીરતા ને તેની ઉંમર સાથે ના સરખાવી જોઈએ, ફક્ત ગુનાની ગંભીરતાને જ જોવી જોઈએ? સાહેબ, બહુ સાચું કહ્યું છે, ટોટલી અગ્રી વિથ હિમ. પણ એક બીજી બી પોઈન્ટ છે કે એ ગુનો જયારે થાય છે, અગર આપણે જનરલાઇઝ કરીએ કે ગુનો કોઈક એને કરાવી રહ્યું છે, ઓબ્વિયસલી છે, રેપ કેસમાં તો પોતે કરે છે, અગર ઇફ યુ સ્પેસિફિક ઓન ધીસ તો ઓબ્વિયસલી પોતાનું છે. પણ ઘણી વાર નાના બાળકો, જે તમે કહ્યું હતું મેડમ, જી, જો ગુનો કરાવી બી રહ્યા છે લોકો, એટલે એક અલગ પોઈન્ટ છે. પણ જે ગંભીરતા છે, સ્પેશિયલી રેપ કેસમાં, બધી રીતે પેલો જૂ લાઈન, કારણ કે ફેક્ટ અત્યારે પાછો એક ફેક્ટ આવે તો પેલો પોર્નો જોઈએ છે મોબાઈલ પર, અને પછી એ લોકો આવી બધી આરએનડી કરવા માંગે છે, અને એના માટે લોકો કોને શોધે? તો હવે આજ 17 વર્ષના છોકરાના બી 5-7 વર્ષની બાળકી જ મળતી હોય જેની પર એ લોકો આરએનડી કરી શકે. એટલે આ જે આખી માઇન્ડસેટ છે ને, જે મેડમે કહ્યું કે દેર ઇઝ અ સોશિયલ ચેન્જ રિક્વાયર્ડ, અને સોશિયલ ચેન્જમાં તો બી વેરી ઓનેસ્ટ, આઈ એમ વન ઓફ ધોઝ પીપલ, આઈ સ્ટીલ ડોન્ટ બિલીવ કે આપણે પેલી પંપાલી પંપાલી ને આ બધી અવેરનેસ આપણે કરી ગયા છે ને થશે, પણ થોડું સોટી વાગે ચમચમ વિધિ આવે ધમધમ એ મારું છે. કારણ કે ફિયર ઇઝ બધી, અમને કહી દીધી છે કે કોઈ બી ચીજ અટકાવવા માટે, ફાયર ફાઇટિંગ માટે કહું છું, તમે સોશિયલ ચેન્જ માટે પ્રિવેન્શન કરશો ને આ થશે ને ઇટ વિલ કમ, એ તો કરવું જ છે. પણ જે ફાયર ફાઇટિંગ અત્યારે જરૂર છે, ફાયર ફાઇટિંગ અટકાવવાની, તો એના માટે તો આવા સ્ટ્રોંગ કાયદા જ લાવવા પડશે અને એને અમલીકરણ કરવું પડશે, તો જ આ અત્યારની આગની આપણી પેઢી બચી શકશે. અને જે અત્યારે સોશિયલ કામ કરે છે તો ઓબ્વિયસલી ફોર ધ ફ્યુચર પેઢી છે, જે સારું છે. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે અત્યારે જે મીડિયા એક્સપોઝર થઈ રહ્યું છે, જે આપણે ખાસ ફરી હું રિપીટ કરું છું, બે થી બહુ વધારે ફરક પડી રહ્યો છે. એક તો જે આપણે કહીએ ને, લેટ્સ એક્સેપ્ટ, ગુજરાતની વાત નથી કરતી, અધર પ્લેસીસ ઇઝ અધર ધેન ગુજરાત, કે જે આપણે દારૂની વાત કરીએ છીએ, જેમાં લોકો નશા કરે છે, એટલે નોટ અધર ધેન દારૂ, બીજા બી ટાઈપના નશા હોય છે, એક એને કઈ રીતે કંટ્રોલમાં લાવીએ એ તમે સોશિયલમાં જુઓ, એ ઇમ્પોર્ટન્ટ છે. એ તો ઘણી ગવર્મેન્ટ જોવા નથી માંગતી, કારણ કે ગવર્મેન્ટને એનું રેવન્યુ મળી રહ્યું છે, એટલે એક પોઈન્ટ બીજો છે એ છે. અને બીજું કે અત્યારે જે લેટેસ્ટ છે કે જે આ જે પોર્નોગ્રાફી છે એને કઈ રીતે કંટ્રોલમાં આવે એ બી આપણે જોવાનું છે. કારણ કે ઇટ સમથિંગ લાઈક દેટ, કે એક એક સાહેબે કહ્યું હતું કે ભાઈ આપણે એનિમલ ઇન્સ્ટિંક્ટ છે અને એને એને કંટ્રોલ કરવાની છે, પણ એ એનિમલ ઇન્સ્ટિંક્ટ એવી છે કે અત્યારે જેટલું તમે એને એક્સપોઝ કરો છો એટલો મોર દેટ નેચરલ. કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે જેને કંઈ ખાવાનું ગમતું અને તમે રોજ એની સામે કરો તો એ કે કોઈકના કોઈક દિવસે એનું ખાવાનું હાથમાંથી એની લાલચ થવાની છે. બીજો કશું એટલે એ પોઈન્ટ પર એમ કહેવા માંગુ છું કે એના કરતા લેટ અસ ગેટ અ સિસ્ટમ ઇન પ્લેસ, લેટ અસ ગેટ અ મિકેનિઝમ ઇન પ્લેસ વેર વી કેન સ્ટોપ ધીસ. એ બધાની જરૂર છે, પણ ઇટ ઇઝ અ સ્લો પ્રોસેસ. પણ ફાયર ફાઇટિંગ માટે તો અત્યારે આપણે કાયદા લઈ અમલીકરણ કરી, અને અગર ફિયર ઇઝ ધ કી કરશું, બે ચારને ફાંસી લાગશે, આ બે ચારને સખ્તની સખ્ત સજા થશે, તો જ લોકો કંટ્રોલમાં આવશે. સોનલ, બીજી વાત એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના દ્વારા ગુનો આચરે છે, માની લો કે 12 થી 13 વર્ષનો છે, જોઈનાર કોર્ટમાં જાય છે, ફરી છૂટી જાય છે, તો એને કદાચ જે સજા ઓછી લાગે છે ફરીથી એને ગુનો કરવા માટે પ્રેરાય છે, અને તેમને એવું થતું હોય છે કે હજુ મારી એજ 18 થી નીચેની છે, ફરીથી હું આ ગુનો કરીશ તો મને એટલી સજા નહીં થાય, જેટલી મને થઈ છે એટલી જ ફરીથી થશે. એટલે આ જોવેનાઈલ કોર્ટની જે સજા છે, શું ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આવા ગુનેગારોને રીઢા ગુનેગાર બનાવી દે છે? આમાં તો એવું કહી શકાય, રીઢા બનાવે છે 100% એ વાત સાચી છે. એટલા માટે જ આપણે બાળકો માટે જોઈને જસ્ટિસ રાખેલું છે કે બાળકો ઉપર એની માનસિક અસર, એમાં સુધારા, જે પણ જે જેલ જેલમાં રહેવાનો જે ઓબ્ઝર્વેશન રૂમમાં રહેવાનો જે પીરિયડ હોય છે એમાં એમની માનસિકતા બદલાય, એના માટેનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે. ખૂબ જ સારા, એમાં પણ અત્યારે તો ખૂબ જ સુધારા આવી રહ્યા છે, એમનું જીવન સ્તર કેવી રીતે અંદર રાખવા, ભણાવવા, એ બધું. પણ જો ફરીથી કરે છે તો કોર્ટ પણ એમને છોડતી નથી. આમાં લિમિટેશન્સ હોય છે, તમે એકનો એક ગુનો જો બીજી વાર કરો છો તો એના માટેની ગંભીરતા બની જાય છે, ને એના ઉપર સજાની, વધારે સજાની પણ જોગવાઈઓ છે. એટલે એવું નથી હોતું, હા એનો કાયદાને મિસયુઝ કરે છે, પણ કોર્ટ જોવે છે, જજીસ એના ઉપર જોતા હોય છે, એકને એક ખૂન કર્યું અને ફરી તરત બીજું ખૂન કરે છે તો એની ગંભીરતા વધી જાય છે અને સજાનું ધોરણ પણ વધી જતું હોય. ચોક્કસ, પણ એકાદ બે જણને જો સજા મળે અને એવો એક એવો જબરજસ્ત દાખલો મૂકી દે કે 16 વર્ષના છોકરાને કે જો ફાંસીની સજા આપે કે જન્મટીપ આપે અને એ કરે, તો આનાથી 100% કાયદાનો ડર જ આ
જ્યાં સુધી નહીં લાગે એ લોકોને ત્યાં સુધી આ વસ્તુ બનતી જ રહેવાની છે. માટે દરેક લોકો એવું ઈચ્છી રહ્યા છે કે કાયદો તો છે પરંતુ તેનો અમલીકરણ ક્યારે થશે, સૌથી મોટો પ્રશ્ન અત્યારે બની રહ્યો છે અને મહિલાઓ વિશે શું વિચારી રહી છે આવો જોઈએ તેમનું શું કહેવું છે. સાચી જ છે, બરાબર. 18 વર્ષથી જે નીચેના લોકો જે ગુના કરે છે એને પણ એટલી જ કડક સજા થવી જ જોઈએ. એમ સજા થઈ છે તો એને જે પણ લાગતી હોય એટલી સજા હોય એ મળવી જોઈએ. આમાં એજને જોવાનું કોઈ જરૂરત લાગતી નથી આ ડિસિઝન લેવા માટે. બિલો 18 કે અબાઉ 18 જ્યાં રેપિસ્ટ હોય એમાં એજનું કોઈક બાર જેવું કોઈક હોવું ના જોઈએ. રીઝાજી, જે રીતે ગુનાઓનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે, મહિલાઓ પર અત્યાચારની વાત કરવામાં આવે, નાનકડી 5-6 વર્ષની બાળકી હોય તેના પર પણ બળાત્કાર થયો હોવાના સમાચાર જે રીતે આપણી સામે આવે છે. હમણાં સોનોદને એક બીજું ઉદાહરણ આપ્યું, 70 વર્ષના જે વડીલ છે, વૃદ્ધા છે, તેમની સાથે પણ આ પ્રકારની ઘટના બની હતી. સમાજને સુધારવાની દિશામાં એક પગલું કેટલું કહી શકાય, ખરેખર સમાજમાં સુધારો કેટલો આવી શકશે? આપણે પહેલા વર્ષો 1-2 વર્ષથી આ વાત કરી રહ્યા છીએ કે ટાટા ગ્રસ વોટ આઈ નો, કે આપણે જે સમાજ સુધારવાની જે માઇન્ડસેટ છે, જેને કે અત્યારે વી આર સારા સ્ટેપ્સ લઈ રહ્યા છે કે ભાઈ આપણે વુમેન એમ્પાવરમેન્ટની વાત કરી છે, રિસ્પેક્ટ ટુ વુમેનની વાત કરી છે, જે આપણા એજ્યુકેશનના કોર્સિસ છે એમાં વુમેન જેન્ડર ડિસ્ક્રિમિનેશન કાઢી રહ્યા છીએ, અને પછી આપણે બેટી વધાવો બેટી પઢાવો એ બધું લાવી રહ્યા છીએ. આપણે એ બધું બી જોઈ રહ્યા છીએ. આપણે એનજીઓ જે સોશિયલ સેક્ટરને એવું જોવાઈ રહ્યું છે કે જેમાં અવેરનેસ જનરેટ થઈ રહી છે કે દીકરા દીકરી એક સ્તરે છે. આપણા ફેમિલી પેરેન્ટિંગમાં કરી રહ્યા છે કે ભાઈ સંક્રાંતિ સૌથી પહેલા આઈ કોલ ધીસ અધર દેન ધ કમિટી અને સોશિયલ ઇસ્યુ પેરેન્ટિંગ ઇસ્યુ. કદાચ તમારા ઘરમાં જ લેટ હશે કે તમે તમારી મમ્મી પેલા દીકરી પાસે કામ કરાવે અને દીકરાને બેસાડી રાખે તો પેરેન્ટિંગ ઇસ્યુ છે, પેરેન્ટ્સે જોવાની જરૂર છે. બીજો ઇસ્યુ મેજરલી જે કે લેટ હશે પેલા હસબન્ડ વાઈફને મારતો હોય, ડોમેસ્ટિક વાયલન્સ ચાલતો હોય તો પેલો છોકરો આ જ શીખવાનો છે, એ બીજો મેજર ઇસ્યુ છે. એટલે આવા બધા જે ઇસ્યુ છે જે તમારે ને મારે હેન્ડલ કરવાના છે, એમાં પોલીસ ન્યાયતંત્ર જ્યુડિશિયરી કશું નથી કરી શકતી. એટલે વી આર ઓલસો ઇક્વલી રિસ્પોન્સિબલ. અને જ્યાં સુધી આપણે પોતાના પહેલા ઘરથી નહીં ચાલુ કરીએ અને પછી આપણે જેને કે કહીએ છીએ કે ભાઈ છોકરો દીકરો જાય છે તો પૂછતા નથી, પણ દીકરી જાય છે તો કે ભાઈ 6 વાગે ઘરે આવી જજે, તો દીકરો જાય છે તો પૂછે ને કે ભાઈ તું ક્યાં જાય છે અને કેટલા વાગે ઘરે આવવાનો છે. એટલે આ બધા ઇસ્યુઝ જે પેરેન્ટ્સ લેવલ પર છે, ફેમિલી લેવલ પર છે, ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ, કમ્યુનિટી લેવલના જે ઇસ્યુઝ જે આપણે કહીએ છીએ કે જે અત્યારે બી વચ્ચે મેં અત્યારે થોડા દિવસ પહેલા પેપરમાં જોયું કે ભાઈ કમ્યુનિટી વાળાએ કંઈક પેલા ફરમાનો કરે છે અને યુ નો ધીસ ઇઝ એ લેવલનો ઇસ્યુ આપણે એનજીઓ લેવલ પર હેન્ડલ કરવા પડશે અને સોશિયલ કમ્યુનિટીઝના લેવલ પર હેન્ડલ કરવા પડશે જે ધીરે ધીરે થઈ રહ્યા છે. એટલે વોટ આઈ ફીલ કે દેટ ઇઝ ટુ બી 360 ડિગ્રી હોલિસ્ટિક એપ્રોચ ટુ ધ હોલ થિંગ. અને એમાં આ બી ઇસ્યુ આવે છે, પોલીસ જ્યુડિશિયરી બધું આવે છે, એટલે બધા એક સામતું કામ કરશું તો દેટ વિલ બી સ્લોલી ચેન્જ એન્ડ રિફોર્મ્સ કમિંગ. કાયદાની સાથે સાથે સામાજિક એટમોસ્ફિયર જે છે, સોશિયલ એટમોસ્ફિયર એ પણ એટલું જ જરૂરી બની જાય છે સમાજમાં સુધાર લાવવા માટે. પરંતુ એક પ્રયાસ ખરેખર સરાહનીય કહી શકાય હાલના તબક્કાની વાત કરવામાં આવે તો. અને આજ વિશે ચર્ચા આગળ વધારે તે પહેલા લઈશું બ્રેક. કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ અને પ્લાનર તરીકે કામ કરવા ઈચ્છો છો તો તમારા આ સપનાઓને સાકાર કરવા માટે તમારી પાસે હવે એક ચોઇસ છે. બીકોમ ગ્લોબલ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા તમે તમારા સપના સાકાર કરી શકો છો. ઉદયપુરની પેસિફિક યુનિવર્સિટીમાં ફોરેન ફેકલ્ટી દ્વારા તમને 3-4 ભાષામાં વિવિધ વિષયો પર જ્ઞાન આપવામાં આવશે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ માર્કેટિંગ, ઇન્ટરનેશનલ એચઆર, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ, ઇન્ટરનેશનલ બિઝનેસ લોસ. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવવા માટે વર્ષમાં એક વખત ફોરેન ટૂર પણ છે, જેમાં હવાઈ યાત્રા તદ્દન મફત છે અને આ ટૂર તમને સમગ્ર વિશ્વમાં રોજગાર પૂરો પાડશે. કોલ નાઉ. મહિલાઓની સુરક્ષા વધારી શકશે ખરું? અને આજ બાબતે આપણે ચર્ચા કરી રહ્યા હતા. રુઝાનજી, હું આપને પૂછવા માંગીશ કે જે અન્ય દેશોમાં કેટલાક કાયદાઓ હોય છે, જેમ કે હાથની બદલે હાથ એવી કડક સજાની જોગવાઈઓ હોય છે, શું આપને લાગી રહ્યું છે કે આ પ્રકારની કડક સજા આ દેશમાં પણ થવી જોઈએ? કારણ કે કોઈની જિંદગી સાથે રમત રમાઈ જતી હોય છે અને ગુનેગાર છે એ તેની અંડર એજમાં હોવાને કારણે નિર્દોષ છૂટી જતો હોય છે અથવા તો તેને ખૂબ જ ઓછી સજા થતી હોય છે. શું માનવું છે? એક પોઈન્ટ, એક બાજુ મારું દિલ કહે છે કે દિલ કહે છે કે હા હોવું જોઈએ, કારણ કે શેરિયત લો છે, ધીસ ઇઝ શેરિયત લો, તાલિબાની લો કે હાથના બદલા તો આ લોકો કંટ્રોલમાં આવે, પણ માઇન્ડ કહે છે કે ના, દેટ ઇઝ અ ક્રુએલિટી. આપણે આપણે જસ્ટિસ માંગી રહ્યા છીએ, આપણે વેન્જન્સ નથી, એટલે આપણે આઈ મીન એ નથી કરી રહ્યા.
પેલું શું કહેવાય, વેર નથી લઈ રહ્યા, આપણે જસ્ટિસ માંગી રહ્યા છે. એટલે જસ્ટિસ હોય તો આવું ના થવું જોઈએ. ને આપણે એવું કરવા માંગીએ છીએ, આપણે સોસાયટીમાં એક્ઝામ્પલ મૂકવા માંગીએ છીએ કે ભાઈ આપણે તમે આવું એઝ અ સોસાયટી એઝ અ હ્યુમન બિંગ તમે આ સારું નથી કરી રહ્યા. એટલે અગર આપણે જેવા પછી શેતાની થઈ જશે તો આપણે પછી વી કેનો ડિફરન્શિયેટ અમોંગ્સ ધેમ. એટલે ઇટ ઇઝ બેટર કે આપણે જસ્ટિસ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ અને વેન્જન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત ના કરીએ. અને જસ્ટિસ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જે જસ્ટિસ અપાવવાની છે અને જે આપણા લોસ ને લીગલ લોસ છે જે ફ્રેમ થયા છે એ પ્રમાણે આવું ડ્રાઈવર પ્રિફર્ડ. ના તો હાથના બદલે હાથને કાનના બદલે કાન, આમ આઈ સબ દિલ કે છે દિમાગ નથી કે. સોનલબેન બીજી વસ્તુ એ છે કે જયારે કાયદાની આંટીઘૂંટીમાં કેસ આવી જાય છે, જયારે પોલીસ કેસ નોંધાવાય છે, ત્યારબાદ તેને સજા મળતા ઘણો સમય લાગી જતો હોય છે. આ બાબતે આપનું શું કહેવું છે? હું આમાં એગ્રી છું આ વસ્તુ સાથે, કારણ કે ટાઈમ અને ઘણી વખત એવું હોય છે કે જે અમે એડવોકેટ્સ છીએ પોતે પણ પોતે જયારે આરોપીને બચાવવા માટેના જે કાયદાની આંટીઘૂંટીમાં ઘણી વખત એવું થતું હોય છે કે આરોપી છૂટી જતો હોય છે. કારણ કે જે વખતે જે સંશોધન થવા જોઈતા હોય, જે પુરાવા લેવા જોઈતા હોય છે, એ પુરાવા નથી હોતા. હું નામ નહીં લઈ શકું, પણ હમણાં જ એક કેસને રિલેટેડ આપણે ચર્ચા કરીએ છીએ, બધા ફરવા મળ્યા છે. તો જે ખરેખર ગુનો કર્યો છે બધાએ જોયું છે, બતાવીએ છીએ, છતાં પણ આ જ વસ્તુ થઈ રહી છે. એટલે એનો મતલબ એવો છે કે કાયદો છે પણ કાયદાનું અમલીકરણ નથી. એટલે આપણે જ્યાં સુધી આ વસ્તુમાં અમારા એડવોકેટ્સની ની ફરજ આવે છે કે અમે એ રીતે કામ કરીએ કે જે ગુનેગાર હોય એને સજા મળવી જ જોઈએ, કાયદાની આંટીઘૂંટીમાં ના ફસાય. જી ચોક્કસથી. સોનલબેન, રુઝાનબેન આ બંને અહીં આવ્યા, અમારી સાથે ચર્ચામાં જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, ખરેખર તેનું અમલીકરણ ક્યારે થાય છે તે એક સૌથી મોટો હાલ તો સવાલ ઉભો થઈને ઉભો છે. અને મહિલાઓ ખાસ ઈચ્છી રહી છે કે મેનકા ગાંધીનું જે નિવેદન છે તાત્કાલિક તે બાબતનું અમલીકરણ કરવામાં આવે. તો અમારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.